કચ્છના તટીય વિસ્તારમાં ચક્રવાત પેથાએ ત્રાટક્યું છે. પેથાએ ત્રાટકતા ભારે વરસાદ પણ પડ્યો છે, જે બાદ અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશય થયા છે. તો આ ચક્રવાત ત્રાટકતા એક વ્યક્તિનું પણ મોત થયું છે. તો તોફાનને પગલે અનેક ટ્રેન અને વિમાન સેવાને પણ તેની અસર થઈ છે. ચક્રવાતને કારણે સૌથી વધુ પૂર્વ ગોદાવરી જિલ્લો પ્રભાવિત થયો છે. તો તોફાનને પગલે 20,000થી પણ વધુ લોકોને રાહત શિબિરમાં સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. પેથાએ ચક્રવાત ત્રાટકતા 85-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાવાને પગલે પૂર્વ ગોદાવરી જિલ્લાના કોત્રીનિકોના તલ્લારેવુ અને મલિકપુરમમાં વીજળીના થાંભલા સહિત અનેક વૃક્ષો પણ ધરાશય થયા, જેમાં પગલે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ. જોકે આ ચક્રવાત ત્રાટકતા કોઈ મોટી જાનહાની થઈ નથી. તો ચક્રવાત પેથાએ ત્રાટક્યા બાદ રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરાઈ છે.